ગુડ મોર્નિંગ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ગયા પિરિયડમાં આપણે શરૂઆત કરી હતી મોડેલ લક્ઝિલરીઝ બરાબર જેમાં આપણે પહેલો ટોપિક જોયો હતો કેન અને હવે આજે આપણે શરૂઆત કરીશું મે અને માઇટ જનરલી શું હોય છે કે જ્યાં આપણે કેન પરવાનગી માટે યુઝ કરીએ છીએ જે આપણે જોઈ ગયા ત્યાં આપણે મેં પણ પરવાનગી લેવા માટે ઉપયોગ કરીએ છીએ બરાબર આપણે જોઈએ કે મે અને માઇટ કોઈ ક્રિયા કરવા માટે પરવાનગી લેવા માટે સહાયકારક ક્રિયાપદ મેં વપરાય છે પરવાનગી ન આપવા માટે મે નોટ વપરાય છે જેમ આપણે કેનમાં જોયું ને કે આપણે પરવાનગી લેવી હોય તો આપણે કેનનો ઉપયોગ કરીશું તેવી જ રીતે આપણે પરવાનગી લેવા માટે મેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે મે આઈ કમ ઇન મેડમ મેડમ હું અંદર આવું જ્યારે તમે સ્કૂલ પર આવો છો ત્યારે તમે ક્લાસમાં એન્ટર થતી વખતે મેડમ પાસે પરવાનગી માગો છો ને કે મે આઈ કમ ઇન મતલબ કે તમે રજા મેળવો છો યસ યુ મે હા તમે અંદર આવી શકો છો બીજું જોઈએ કે મે વી વોચ ધ ટીવી શું અમે ટીવી જોઈ શકીએ છીએ તો એનો જવાબ છે નો યુ મેન મે નોટ બરાબર ના કીધું છે બરાબર ને એવી જ રીતે હકાર વાક્યમાં માત્ર મે અને નકાર વાક્યમાં મે નોટ મૂકીશું મે અને હવે આપણે જોઈશું માઇટ તો માઈટ શું છે માઈટ એ મેનું ભૂતકાળનું રૂપ છે બરાબર મેનું ભૂતકાળ માઈટ થાય છે ભવિષ્યમાં કોઈ બનાવ બનવાની શક્યતા દર્શાવવા માટે મે કે માઇટનો ઉપયોગ થાય છે જનરલી જ્યાં તમે મેનો ઉપયોગ કરી શકો ત્યાં તમે માઈટનો પણ ઉપયોગ કરી શકો છો ભવિષ્યની એટલે કે આવનાર સમયની જ્યારે તમે શક્યતા બતાવવા માંગતા હોય ત્યારે તમે માઇકનો ઉપયોગ કરી શકો જો અહીં એક્ઝામ્પલ આપેલું છે એક્ઝામ્પલ પહેલું છે કે ધેર આર મેની ક્લોથ્સ ઇન ધ સોરી ધેર આર મેની ક્લાઉડ્સ ઇન ધ સ્કાય ઇટ મે ટુ ડે રેન બરાબર કે વાદળો દેખાય છે કદાચ આજે વરસાદ આવશે આપણે એવી આગાહી લગાવી શકીએ પણ કન્ફર્મ નથી કે વરસાદ આવશે જ બરાબર એવી રીતે બીજું છે કે ઓનલી ટેન રન્સ રિકવાયર ઇન ટ્વેન્ટી બોલ્સ વી માઈટ વિન ધ મેચ માત્ર દસ રનની જરૂર છે વીસ બોલમાં આપણે કદાચ મેચ જીતી જીતી જઈશું શક્યતા છે જીતવાની કારણ કે વીસમાં દસ તો આરામથી થઈ શકે પરંતુ કન્ફર્મ નથી કે આપણે જીતીશું એટલે જ્યાં ભવિષ્યની શક્યતા બતાવવાની હોય ત્યાં આપણે મેં અથવા માઇટનો ઉપયોગ કરીશું અને માઇટનો બીજો ઉપયોગ આપણે પરવાનગી મેળવવા માટે કરીશું નેક્સ્ટ ઓક્ઝિલરી જોઈએ તો કે સૂડ સૂડ તો એકદમ ઇઝી છે જે તમને ખબર જ છે કે જ્યાં આપણે સેલ વાપરીએ છીએ ત્યાં સેલનું ભૂતકાળ સૂડ થાય છે ચાલો જોઈશું સૂડ કે સેલનો ભૂતકાળનું રૂપ શૂટ થાય છે પણ વાક્યમાં જ્યારે સૂડ વપરાય છે ત્યારે તે ભૂતકાળ સૂચક નથી તે ખાસ ધ્યાન રાખવું જ્યારે આપણે વાક્યમાં સૂડ મૂકીશું ને ત્યારે એ ભૂતકાળ બતાવશે નહીં એ તમારે મગજમાં રાખવું બીજો ટૉપિક જોઈએ કે કોઈ કાર્ય કરવા સલાહ આપવા મુખ્ય ક્રિયાપદની આગળ સૂડ મુકાય છે દાખલા તરીકે યુ સૂડ હેલ્થ અ પુઅર જોઈ શું કે આપણે કોઈકને સલાહ આપવી છે તો આપણે સૂડ મૂકીને ઉપયોગ કરી શકીએ સલાહ જેમ કે આપણે કહી શકીએ કે યુ શૂડ હેલ્પ ધ પુઅર પીપલ તમારે ગરીબ લોકોને મદદ કરવી જોઈએ જ્યાં ગુજરાતીમાં આપણે જોઈએ શબ્દ મૂકીએ છે ત્યાં આપણે ઇંગ્લિશમાં સૂડ મૂકીશું કોઈ વ્યક્તિને કાર્ય કરવાની સૂચના આપવા માટે સૂડ વપરાય છે દાખલા તરીકે યુ શુડ જોઈન અ ક્રિકેટ ટીમ તમારે આ ક્રિકેટ ટીમમાં જોઈન કરવાનું છે અને જ્યારે વાક્યને નકાર બનાવવું હોય ત્યારે સુડ સાથે નોટ મૂકીશું અને તેનું ટૂંકરૂપ સુડ નોટ મૂકાય છે એનું ટૂંકરૂપ સુડન્ટ થાય છે બરાબર જેમ કે યુ શુડ નોટ કટ ધ ટ્રીઝ તમારે વૃક્ષો કાપવા નહીં જોઈએ આપણે સલાહ આપીએ છીએ યુ શુડ સેવ વોટર તમારે પાણી બચાવવું જોઈએ બરાબર હવે છેલ્લું છે મસ્ટ ઓક્સિલરી બરાબર કોઈ ક્રિયા અનિવાર્યપણે કરવાની હોય અથવા ફરજિયાત કરવાની હોય ત્યારે મસ્ટ વપરાય છે સાંભળજો હવે આપણે જોઈશું મસ્ટ તો મસ્ટમાં શું કીધું છે જો આપણે સુદમાં સલાહ આપી અને જોઈએ એવું કરવું જોઈએ એવું કહી શું બરાબર પણ જે વસ્તુ કમ્પલસરી ફરજિયાતપણે માણસે કરવાની જ છે ત્યાં આપણે મસ્ટ ઓક્સિલરીનો ઉપયોગ કરીશું કે કોઈ ક્રિયા અનિવાર્યપણે કરવાની હોય અથવા ફરજિયાત કરવાની હોય ત્યારે મસ્ત વપરાય છે મુખ્ય ક્રિયાપદની આગળ સહાયકારક ક્રિયાપદ તરીકે મસ્ત મૂકાય છે વાક્યમાં મસ્ટ કઈ જગ્યા આવે તો કે જે મુખ્ય ક્રિયાપદ છે તેની આગળ જેમ કે યુ મસ્ટ રન તમારે દોડવું જ પડશે તો રનની આગળ તમે મસ્ત મૂકશો અમુક ક્રિયા ન કરવાની હોય ત્યારે મસ્ટ નોટ વપરાય છે તેનું ટૂંકું રૂપ મસ્ટ મસ્ટ થાય છે મસ્ટ નોટ મસ્ટનું ભૂતકાળનું કોઈ રૂપ છે નથી મસ્ટ માત્ર વર્તમાન અને ભવિષ્યમાં જ વપરાય છે ભૂતકાળમાં મસ્ટ વપરાતું નથી કોઈ ક્રિયા તો મારે ફરજિયાતપણે કરવાની જ છે તેવામાં બરાબર છે તેવામાં આપણે મસ્ટનો ઉપયોગ કરીશું બરાબર છે યુ મસ્ટ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ તમારે તમારા પેરેન્ટ્સની રિસ્પેક્ટ કરવી જ જોઈએ બરાબર છે આ રીતે આપણે અહીંયા મસ્ટ ઓક્સિલરીનો ઉપયોગ કરીશું થેન્ક યુ